ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણે દાખલા નંબર છે એ છેલ્લે છ કયો હતો. હવે આપણે દાખલા નંબર સાત પૂછ્યા, તો દાખલા નંબર સાત છે એ જો નીચેની માહિતી પરથી 1/3/2012 થી 31/8/2012 સુધીના 6 માસનો રોકડ અંદાજપત્ર તૈયાર કરો. શરૂઆતની રોકડ શિલ્લક છે 20,000 રૂપિયા. તો આપણે દોરી રોકડ અંદાજપત્ર, વિગત 12 સુધી આપણને એવું કહે છે પેલો વાળો કે માલના વેપારીઓ 1 માસની સાત આપે છે અને ગ્રાહકોને પણ 1 માસની સાત આપવામાં આવે છે અને શરૂઆતની રોકડ શિલ્લક છે એ આપણને આપેલી છે 20,000. તો આપણી પાસે છે રોકડ આવક અને રોકડ જાળો, એમાં વેપારીઓને 1 માસની સાત આપવામાં આવે છે એટલે લેનદારને 1 મહિના પછી ચૂકવવામાં આવે છે અને ગ્રાહકો પાસેથી 1 માસની સાત આપવામાં આવે છે એટલે દેવાદાર પાસેથી 1 મહિના પછી રૂપિયા બને છે. જાન્યુઆરીના રૂપિયા ફેબ્રુઆરીમાં બને, ફેબ્રુઆરીના માર્ચમાં બને એ રીતે. તો આપણે લખીએ જાન્યુઆરીના રૂપિયા ફેબ્રુઆરીમાં બને, ફેબ્રુઆરીના માર્ચમાં, ફેબ્રુઆરીના 1/60. પછી માર્ચ 1,82,000. પછી એપ્રિલ 1,55,000. મે ના જૂનમાં 1,65,000. જૂનના જુલાઈમાં 2,00,000. જુલાઈના ઓગસ્ટમાં 1,80,000. 1 મહિના પછી આપણને રૂપિયા મળે છે. ત્યાર પછી વેપારીને 1 માસની સાત આપવામાં આવે છે એટલે આપણે જે કઈ પણ ખરીદી કરી એના રૂપિયા આપણે 1 મહિના પછી ચૂકવીએ છીએ. જાણો ખરીદી ચૂકવણી 1 મહિના પછી જાન્યુઆરીના રૂપિયા ફેબ્રુઆરીમાં,
પછી એપ્રિલ ના છે એ મે માં આવે છે, મે ના છે જૂન માં આવે છે, જૂન ના છે જુલાઈ માં આવે છે, જુલાઈ ના છે ઓગસ્ટ માં. ઉદાહરણ તરીકે મજૂરી એક અષ્ટમાંશ મહિને ચૂકવવામાં આવે છે, એક અષ્ટમાંશ એના પછી ના મહિના પર, બાકીની મજૂરી એ જ મહિનામાં. તો મજૂરી માર્ચ માં જાય એપ્રિલ માં છ પાંચસો
માર્ચ મહિનામાં યંત્રની ખરીદી કરે છે તો યંત્રની ખરીદી છે તે માર્ચ મહિનામાં કરવાની છે તો યંત્રની ખરીદી
આવતા વિડીયોમાં છે એ